નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધાનુકા એગ્રીટેક અને આનંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાતના ખેડૂતોને શિક્ષિત કરવા જોડાણ કર્યું. એક અગ્રણી કેમિકલ્સ કંપની ધાનુકા એગ્રીટેક લિમિટેડ અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક દિવસ લાંબી વર્કશોપ સુરક્ષા સંકલ્પનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય ખેડૂતોને એક નવી વિદેશી જીવાત ફોલ આર્મી વોર્મના જોખમોનો સામનો કેવી રીતે કરવામાં આવે તે સમજાવવામાં આવ્યું હતું. આજે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વર્કશોપ યોજાઈ હતી અને ગુજરાતના આણંદ ખાતે સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉક્ટર એન સી પટેલે તેનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. મકાઈના પાક ઉપર હુમલો કરતી આક્રમક જીવાત ફોર આર્મી વોર્મે ગયા વર્ષે દેશના દક્ષિણ અને પશ્ચિમી ભાગોમાં પાકને ઘણું નુકસાન કર્યું હતું. આ વર્કશોપમાં વૈજ્ઞાનિકો, ચોક્કસ વિષયના નિષ્ણાંતો, ખેડૂતો, વિતરકો, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ વગેરેમાંથી આવેલા લોકોએ આ સમસ્યા અને જંતુ જીવાતનો સામનો કરવા માટેના શ્રેષ્ઠ એગ્રોકેમિકલ અંગે ચર્ચા કરી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉક્ટર એન સી પટેલે જણાવ્યું હતું કે અમે આવા શૈક્ષણિક કાર્યક્રમના આયોજન દ્વારા ખેડૂતો અને અન્ય સંબંધિત હિસ્સેદારોને મદદરૂપ થવા બદલ ધાનુકા એગ્રીટેક લિમિટેડના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. અમને ખાતરી છે કે આ પ્રકારના કાર્યક્રમોથી આ જીવાત અને તેનો સામનો કરવા માટે યોગ્ય ઉકેલ અંગે તેમના જ્ઞાનમાં વધારો થશે. કૃષિ ઉત્પાદકતા વધારવાના આશયથી યોજાયેલી આ પ્રકારની વર્કશોપનો ભાગ બનવાનો અમને આનંદ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર રિસર્ચ ડૉક્ટર કે બી કથિરિયાએ જણાવ્યું હતું કે આણંદ કૃષિ યુનિવર્સિટી અને ધાનુકા એગ્રીટેક દ્વારા હાથ ધરાયેલી આ પ્રકારની પહેલને અમે આવકારીએ છીએ. ધાનુકા એગ્રીટેક નવીન પગલાં લે છે અને કૃષિ પદ્ધતિઓમાં વધારો લાવી ખેડૂતોને મદદરૂપ થાય છે. આ પ્રકારની વર્કશોપ કૃષિ ક્ષેત્રની મજબૂત બનાવવાના અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના આશયોને અનુરૂપ છે. આજ પહેલે મેં આપકો જૈસે અભી હમારે ઓરાક સાહેબ ને ભી આપકો બતાયા, હમને આપકો યે લિટરેચર ભી દિયા હૈ, યે ફાલ આર્મી વાર્મ કીડા લેટિન અમેરિકા और अफ्रीका से ट्रेवल करके इंडिया में आया है और ये एक ऐसा कीड़ा कि ये एक दिन में 200 किलोमीटर तक ट्रेवल कर लेता है और एट ए टाइम ये सैकड़ों की तादाद में अंडे देता है. जो हमने ये सारे पिक्चर्स में दिखाए हैं कि अंडे कैसे दिखता है, इसका लार्वा कैसा दिखता है, इसका प्यूपा कैसा दिखता है और ये पॉलीफेगस है, मतलब मेज के अलावा ये दूसरी 80 क्रॉप्स के ऊपर भी जिंदा रह सकता है. जो मेज के अंदर खरपतवार उगते हैं, अगर मेज की क्रॉप नहीं है तो ये मेज तो बाद में निकलता, खरपतवार पहले निकल आते हैं, तो ये खरपतवार के ऊपर भी अटैक करके उसके ऊपर जिंदा रहता है. जब मेज की क्रॉप आती है तो मेज को नुकसान करता है. और पिछले साल हमारे देश में साउथ में और वेस्ट जोन और नॉर्थ ईस्ट में इस कीड़े की वजह से मक्का की फसल का काफ़ी नुकसान हुआ है. जब भी कोई नया कीड़ा आता है तो आज उसकी शोध में, रिसर्च में काफ़ी समय लगता है. भारत सरकार ने कहा अगर इसके ऊपर हमने कोई पेस्टिसाइड का रिकमेंडेशन नहीं किया तो किसान भाई खेडूत भाई क्या इस्तेमाल करेंगे, तो उन्होंने अड़हो तीन प्रोडक्ट की रिकमेंडेशन दी है. ये इसमें सबसे पहला है लार्गो, जिसका टेक्निकल स्पिनोट्रेम है और वो हम फर्स्ट टाइम ही इशू मार्केट में लॉन्च कर रहे हैं. दूसरा प्रोडक्ट है कवर, जो रनेक्सीपायर है और तीसरा प्रोडक्ट है एमएमएक्टिव. ये तीनों प्रोडक्ट भारत सरकार के कृषि मंत्रालय द्वारा विदेशों में, क्योंकि इन प्रोडक्ट से
इस इंसेक्ट को कंट्रोल किया गया तो उसके बेसिस पर भारत सरकार ने भी एडोप रिकमेंडेशन इनकी दी। धानुका एग्रीटेक लिमिटेडना अध्यक्ष શ્રી આરજી અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। ધાનુકા એગ્રીટેક પણ હંમેશા પાકની ઉપજ વધારવાનો સુસંગત ઉકેલ લાવવાની સાથે કૃષિ સમાજને મદદરૂપ થઈ છે। મેસર્સ ધાનુકા એગ્રીટેક લિમિટેડ સમગ્ર ભારતમાં 7,000થી વધુ વિતરકો અને ડીલર્સના નેટવર્ક મારફત અંદાજે 70,000થી વધુ રિટેલર્સને ઉત્પાદનોનું વેચાણ કરે છે અને 1 કરોડથી વધુ ખેડૂતો સુધી પહોંચ ધરાવે છે। કંપનીએ 4 અમેરિકન અને 6 જાપાની કંપનીઓ સાથે ટેકનિકલ ટાઈઅપ કર્યા છે। ધાનુકા એગ્રીટેક બ્રાન્ડેડ વેચાણમાં ભારતમાં ટોચની 5 કંપનીઓમાં સ્થાન ધરાવે છે। 150થી વધુ રજિસ્ટ્રેશન્સ અને 350 સક્રિય SKU સાથે કંપની સૌથી મોટું બજાર વિસ્તરણ ધરાવતી કંપનીઓમાંની એક છે। ધાનુકા એગ્રીટેક હાલમાં સમગ્ર ભારતમાં 30 બ્રાન્ચ ઓફિસ અને 48 ગોદામો વેરહાઉસીસ ધરાવે છે।